ગુડ મોર્નિંગ જય શ્રી સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં ને મિત્રો આપણો વિષય છે કમ્પ્યુટર એમાં પેલું ચેપ્ટર છે કમ્પ્યુટર પરિચય વર્તમાન યુગમાં આઈટી યુગ કમ્પ્યુટર તરીકે ઓળખાય છે આઈટી યુગ શું કેના તરીકે ઓળખાય કોમ્પ્યુટર તરીકે જીવનના લગભગ બધા જ ક્ષેત્રમાં આજે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આથી આપણે પરિચય કેળવવો જ રહ્યો કમ્પ્યુટર શીખવું જ રહ્યું તો ચાલો આપણે કમ્પ્યુટર વિશે જાણીએ કમ્પ્યુટર એટલે શું અંગ્રેજી ભાષામાં કમ્પ્યુટર શબ્દ ટુ કમ્પ્યુટ ક્રિયાપદ પરથી આવ્યો છે ટુ કમ્પ્યુટ એટલે ગણતરી કરવી ગણવું આથી કેટલાક એને ઝડપી ગણતરી માટેનું સાધન સમજે છે પરંતુ વાસ્તવમાં કમ્પ્યુટર સામાન્ય કેલ્ક્યુલેટરની જેમ માત્ર ગણિત પૂરતું સીમિત નથી પરંતુ તે ગણિત ઉપરાંત તર્કના કામો પણ કરી શકે છે શરૂઆતમાં કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર મોટી મોટી જટિલ ગણતરી ઝડપથી અને ચોકસાઈથી કરવા થતો હતો પરંતુ આજે કમ્પ્યુટરનો ઉપયોગ વાંચવા લખવા ચિત્રો દોરવા તથા બીજા અનેક કાર્યો કરવા માટે થાય છે કમ્પ્યુટરનો ઉપયોગ સંગીત સાંભળવા ચલચિત્રો જોવા તથા રમતો રમવા માટે પણ થાય છે ઇન્ટરનેટ કોમ્પ્યુટરનું સાથે જોડીને તમે હાલ જુઓ જ છો તમે હમણાં યુટ્યુબ થ્રુ ભણો છો તો તમને ખ્યાલ જ હશે કે નેટવર્કની એમાં જરૂર હોય અને નેટવર્ક સાથે જોડાયેલું હોય કોમ્પ્યુટર તો આપણે કોઈ પણ માહિતી તેમાંથી મેળવી શકી દુનિયાભરના ઇન્ટરનેટ યુઝર સાથે તમે 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 સંપર્ક પણ પણ કરી કરી શકો શકો છો છો ક્ષણોમાં વિશ્વભરમાં સંદેશાની આપલે જુઓ છો તમે અહીંયાથી મેસેજ કરશો તો તમને આઉટ ઓફ ઇન્ડિયા મૂકવો હશે તો ઓન ધ સ્પોટ સેકન્ડમાં જ ત્યાં પહોંચી જશે તો એના માટે શું જોઈએ ઇન્ટરનેટ હોવું જરૂરી છે તમે કોમ્પ્યુટર થ્રુ શું કરી શકો મેલ કરી શકો સંદેશો મોકલવો હોય તો મેલ કરવો પડે અને મોબાઈલ થ્રુ આપણે મેસેજ કરીએ ટેક્સ્ટ મેસેજ કરીને અથવા તો કોઈ વિડીયો મૂકવો હોય તો એ આપણે મોબાઈલ થ્રુ મૂકી શકીએ પણ શું એના માટે જરૂરી છે ઇન્ટરનેટ કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે તમે જે કહેશો તે પ્રમાણે જ તે કામ કરશે આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ તો આપણે અંદર જે કમાન્ડ આપીએ એના પ્રમાણે જ કમ્પ્યુટર આપણને શું આપે જવાબ આપે તમે આપેલી સૂચનાઓને તે ચોકસાઈથી અમલ કરશે તેને ખોટી સૂચના આપો તો જ તે ભૂલ કરશે હવે તમે જુઓ કમ્પ્યુટર સ્પેલિંગ લખશો તો શું થશે તમે કમ્પ્યુટરમાં સ્પેલિંગમાં કંઈ એક અક્ષર ભૂલી ગયા હશો તો શું આવી જશે નીચે લાઈન આવી જશે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ લખેલ લખાણ છે એ કંઈક ખોટું છે ગમે તમે ટાઈપ કરો ગમે એ વર્ડ લખશો કોમ્પ્યુટરમાં તો શું બતાવશે ખોટું હશે તો નીચે અંડરલાઈન લાલ કલરની લીતી આવશે એના નીચે કોમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને શું કહે ડેટા કહે છે કમ્પ્યુટરને આપેલી સૂચના પ્રમાણે તે ડેટા પર પ્રક્રિયા કરીને માહિતી આપે છે ચાલો આપણે કમ્પ્યુટરની કેટલીક પાયાની પરિભાષા સમજીએ કમ્પ્યુટરમાં શું પ્રોસેસ હોય ઇનપુટ પ્રોસેસિંગ ને આઉટપુટ આ ત્રણ વસ્તુ કોમ્પ્યુટરમાં થાય તો પેલા શું છે ઇનપુટ કમ્પ્યુટરમાં દાખલ કરતા ડેટાને શું કહેવાય ઇનપુટ

ડેટા પર પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને શું કહે પ્રોગ્રામ પછી છે પ્રોસેસિંગ કોમ્પ્યુટર સૂચનાઓ પ્રમાણે ડેટા પર જે કાર્ય કરે તેને શું કહેવાય પ્રોસેસિંગ આઉટપુટ ડેટા પર પ્રોસેસિંગ કર્યા બાદ કોમ્પ્યુટર દ્વારા તૈયાર થતી માહિતીને આઉટપુટ કહે છે આઉટપુટને મોનિટર પર જોઈ શકાય છે અને પ્રિન્ટરમાં ના ઉપયોગથી છાપી શકાય છે હાર્ડવેર તે કમ્પ્યુટરના જુદા જુદા ભાગ છે જેને તમે જોઈ તથા અડકી શકો તેવા કમ્પ્યુટરના બધા જ ભાગને શું કહેવાય હાર્ડવેર ને સોફ્ટવેર કોને કહેવાય બધા જ વિવિધ પ્રોગ્રામના સમૂહોને સોફ્ટવેર કહેવાય સોફ્ટવેરને આપણે જોઈ ના શકીએ તો કોમ્પ્યુટરની શું પ્રોસેસ છે ઇનપુટ પ્રોગ્રામની મદદથી પ્રોસેસિંગ ને આઉટપુટ કોમ્પ્યુટર છે અને કમ્પ્યુટરમાં ત્રણ પ્રોસેસ થાય જ હવે કોમ્પ્યુટરની ભાષાઓ કોમ્પ્યુટર ફક્ત બાઇનરી કોડમાં લખેલી સૂચનાઓ જ સમજી શકે છે પરંતુ બાઇનરી કોડમાં સૂચનાઓ અથવા પ્રોગ્રામ તૈયાર કરવામાં ખૂબ સમય લાગે આથી હવે દશાંત સંખ્યા શબ્દો અને ચિહ્નોના ઉપયોગ દ્વારા કમ્પ્યુટર ભાષાઓ તૈયાર કરાઈ છે આ કમ્પ્યુટર ભાષાને પછીથી વિશિષ્ટ પ્રોગ્રામ વડે બાઇનરી કોડમાં ફેરવાય છે કમ્પ્યુટર ભાષાઓના મુખ્ય બે પ્રકાર છે એક હાઈ લેવલ ભાષા અને બીજી લો લેવલ તો હાઈ લેવલ આ ભાષા શીખવી ખૂબ સહેલી છે કારણ કે આપણે આપણી ભાષામાં જે શબ્દો વાપરીએ છીએ તે જ તેમાં વપરાય છે ઇન્ટરપ્રિન્ટર અથવા કમ્પાઈલર જેવા વિશિષ્ટ પ્રોગ્રામના ઉપયોગ દ્વારા હાઈ લેવલ ભાષાઓનું બાઇનરી કોડમાં પરિવર્તન કરાય છે બીજી છે લો લેવલ લેંગ્વેજ તો આ ભાષામાં કમ્પ્યુટરને સૂચનાઓ આપવા માટે સંક્ષિપ્ત શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એસેમ્બલર જેવા વિશિષ્ટ પ્રોગ્રામ વડે લો લેવલ ભાષાઓનું બાઇનરી કોડમાં પરિવર્તન કરાય છે પછી છે કમ્પ્યુટરના પ્રકાર તો આપણે તમે અગાઉ અભ્યાસ કરી જ ગયા છો કમ્પ્યુટરના પ્રકાર સુપર કોમ્પ્યુટર્સ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ મિની કોમ્પ્યુટરને પર્સનલ કોમ્પ્યુટર સુપર કમ્પ્યુટર્સ સુપર કોમ્પ્યુટર્સ કદમાં ખૂબ મોટા હોય છે તેથી તેમને રાક્ષસ પણ કહે છે એ મોન્સ્ટર્સ ખૂબ ઝડપ અને ચોકસાઈ જરૂરી હોય તેવા અતિ જટિલ કાર્ય કરવા માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આપણા પીસી ને જે કામ કરતા વીસ કલાક જેટલો સમય લાગે તે કામ આ કમ્પ્યુટર માત્ર કરી આપે છે હવામાનની આગાહી તંત્ર વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન જેવા કાર્યોમાં કોનો ઉપયોગ થાય છે હા સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કેમાં કેમાં થાય તો હવામાનની આગાહી ક્ષણ તંત્ર વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધનમાં પછી છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ કદમાં નાના હોવા છતાં આ કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર્સ કરતાં વધુ મોઘા છે પરંતુ તે વધારે ઝડપી છે તથા એકસાથે એક સમય સો જેટલા માણસો આ કમ્પ્યુટર પર કામ કરી શકે ઇલેક્ટ્રોનિક સાધનો અને મોટા યંત્રોની ડિઝાઇન તૈયાર કરવામાં મોટા ઔદ્યોગિક ગૃહો મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે મોટી સંસ્થાઓમાં આ કમ્પ્યુટર્સનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરી તેનું વિશ્લેષણ કરવા માટે થાય છે મેન ફ્રેમની વિશેષતા શું છે તો એ સુપર કોમ્પ્યુટરથી થોડુંક મોંઘું છે ને શું છે એક જ સમયે કેટલા માણસો કામ કરી શકે સો જેટલા ઠીક છે ને એની મોટી મોટી સંસ્થાઓમાં એનો ઉપયોગ થાય ઉદ્યોગોમાં ને ડિઝાઇન બનાવવામાં પણ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય પછી છે મિની કમ્પ્યુટર્સ મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ કરતાં મિની કોમ્પ્યુટર કદમાં નાના અને સસ્તા છે એક સમયે એક સાથે દસ માણસો મિની કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે મેઇનફ્રેમ ફ્રેમ કોમ્પ્યુટરની જેમ મિની કોમ્પ્યુટર્સનો પણ બેંક મોટી મોટી વેપારી સંસ્થાઓ અને સરકારી તથા અન્ય ખાતાઓમાં વ્યાપક ઉપયોગ થાય છે પછી છે પર્સનલ કોમ્પ્યુટર આ કમ્પ્યુટર્સ માઇક્રો કોમ્પ્યુટર્સ તરીકે પણ ઓળખાય છે ઘર ઓફિસ અને શાળાઓમાં તેનો ઉપયોગ થાય છે પર્સનલ કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો ઘર ઓફિસ ને સાડામાં તે મિની કમ્પ્યુટર્સ કરતા સસ્તા છે અને એક સમય એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે જો એક જ વ્યક્તિ કરી શકે છે એટલે તો આપણે એને પર્સનલ કહીને પર્સનલ નો યુઝ કોણ કરી શકે ખુદ એક જ વ્યક્તિ કરી શકે ને દસ્તાવેજો તૈયાર કરી તેનો સંગ્રહ કરવા હિસાબો રાખવા સંબંધીઓ તથા મિત્રોના નામ સરનામા ફોન નંબર જેવા ડેટાનો સંગ્રહ કરવા તેમજ રમતો રમવા અને સંગીત સાંભળવા માટે પણ પીસીનો ઉપયોગ થાય છે પીસી મતલબ પર્સનલ કોમ્પ્યુટર લેપટોપ કોમ્પ્યુટર પણ પીસી નો એક પ્રકાર છે લેપટોપ પણ તમે એકલા જ યુઝ કરી શકો ઓકે તો આ પર્સનલ કોમ્પ્યુટર એના આ પાર્ટ આ કીબોર્ડ આ બે છે સ્પીકર આ શું છે ડેસ્કટોપ આ જે સ્ક્રીન દેખાય ને આપણે શું કહી શકીએ ડેસ્કટોપ આ સીપીયુ ની આ માઉસ આ છે લેપટોપ કમ્પ્યુટરના ઘટકો તમે જાણો છો તેમ તમે જેને જોઈ શકો અને અટકી શકો તેવા કમ્પ્યુટરના બધા જ સાધનોને હાર્ડવેર કહે છે હવે તમે આ જુઓ બધા પાર્ટ્સને તમે જોઈ પણ શકો છો ને તમે હાથેથી આમ ટચ કરશો તો અડકી પણ શકો છો તો શું છે શેને શેને અડકી શકો તો કીબોર્ડ માઉસ મોનિટર પ્રિન્ટર અને તમે મોનિટર પણ કહી શકો ડેસ્કટોપને આ સ્ક્રીન આખું ભાગ છે અને મોનિટર પણ કહેવાય પ્રિન્ટર અને સીપીયુ બોક્સ જેવા કમ્પ્યુટરના ભાગોને શું કહેવાય કમ્પ્યુટર હાર્ડવેર કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે આ યંત્રના વિવિધ ભાગોનો ઉપયોગ શેના માટે થાય આપણે આગળ જોયું ઇનપુટ પ્રોસેસિંગ સ્ટોરેજ અને આઉટપુટ માટે થાય છે હવે આપણે જોશું આ કમ્પ્યુટર છે એના ચાર ભાગ પડ્યા છે આપણે ઇનપુટ પ્રોસેસિંગ સ્ટોરેજ ને આઉટપુટ તો ઇનપુટ શેના દ્વારા આપણે કરી શકીએ તો ઇનપુટ દાખલ કરો મીન્સ તો આપણે કીબોર્ડ દ્વારા કંઈ ટાઈપ કરી શકીએ ને માઉસ દ્વારા કંઈક ડ્રો કરવું હોય તો કરી શકીએ તો ઇનપુટ એટલે અંદર દાખલ કરવું માહિતી તો કોના દ્વારા કરી શકું શકીએ આપણે એ કીબોર્ડ ને બીજું માઉસ હવે પ્રોસેસિંગ છે એ પ્રોસેસિંગ શેમાં થાય તો આ છે ને સીપીયુ એની અંદર થાય આ બધું કંટ્રોલ કોણ કરે આપણે જે પણ કંઈ કરીએ લખાણ કે કંટ્રોલ કોના ઉપર હોય આ પીસીયુ ઉપર તો એમાં કંટ્રોલ યુનિટ એરિથમેટિક એન્ડ લોજીક યુનિટ એન્ડ મેમરી એ બધું સેમાં હોય આમાં પછી સ્ટોરેજ યુનિટ સ્ટોરેજ પણ આની અંદર હોય એમાં બે હોય એક પ્રાઇમરી મેમરી ને સેકન્ડરી મેમરી પ્રાઇમરી મેમરીમાં શું હોય રેમ ને રોમ આ છે ને કમ્પ્યુટરની જે સર્વર કામ કરે ને એની સ્પીડ માટે હોય આ છે સેકન્ડરી મેમરી એમાં હાર્ડ ડિસ્ક આવે હાર્ડ ડિસ્કમાં શું કરીએ આપણે બધા ડેટા સ્ટોર કરીએ ડીવીડી

કીબોર્ડની માઉસ પછી એની પ્રોસેસિંગ તો સીપીયુ એમાં શું આવે કંટ્રોલ યુનિટ એન્ડ લોજીક યુનિટ ને મેમરી પછી સે સ્ટોરેજ તો એમાં પ્રાઇમરી ને સેકન્ડરી મેમરી ને પછી છે આઉટપુટ તો આઉટપુટ એક મોનિટર દ્વારા ને એક પ્રિન્ટર દ્વારા એક આપણે ખાલી જોઈ શકીએ ને એક જોઈ પણ શકીએ અને ગમે ત્યારે વાંચ્યું હોય તો પ્રિન્ટ આપણે લીધું હોય તો ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ ઓકે ઇનપુટ ડિવાઇસ

ક્વેશ્ચન માર્ક છે અવતરણ ચીન છે એ બધા ચીનો છે એના અલગ અલગ તો એમાં એક એસ્કેપ કી આ છે કોર્નર ઉપર એ બહારે નીકળવા માટે કોઈ પણ આપણે પ્રોગ્રામમાં કહીએ તો બહારે નીકળવાનું પછી છે આ એફ કરી એફ વન થી કરીને એફ ટ્વેલ્વ સુધી હોય એને શું કહેવાય ફંક્શન કી અને આ ચાર અહીંયા કને જે નવ કી આપેલી છે એને કહેવાય સ્પેશિયલ કી અને આ જે અહીંયા લાઈટ થતી હોય ત્રણ એમાં કહેવાય ઇન્ડિકેટર કી એમાં નમ લો કે તમે કેપ્સ લો કે ઓન કરી લો આમાં દેખાય આ લાઇટ શકો ને અહીંયાથી ખાલી નંબરનો છે જ્યારે તમે કીબોર્ડ પર કી દબાવો ત્યારે તમે સ્ક્રીન પર કોઈ ચોક્કસ અક્ષર કે ચીન જોશો તમે જી કી દબાવશો ને એ જ તમને મોનિટર ઉપર દેખાશે જેમ જેમ સ્ક્રીન પર અક્ષરો આવતા જશે તેમ તેમ એક નાની ઝબુકતી ઝબૂકતી ઊભી લીટી તમે જમણી બાજુ ખસકતી જોશો તેને શું કહેવાય કરસર તમે કાંઈક ટાઈપ કરશો ને આમાં આમ તો એક લાઈન આવશે આવી આવે ને કમ્પ્યુટર ઉપર આ ઝબક ઝબક કરી હાલી જાય વળી દેખાય એમ તરત તરત જ દેખાય એમ એને શું કહેવાય કરસર તે દર્શાવે છે કે સ્ક્રીન પર તમે ક્યાં છો એટલે આપણે જ્યાં હોઈએ ત્યાં આપણે ઘણી વખત આપણે શું થાય આપણે કંઈક લખ્યું હોય અને પછી આપણે બીજું કંઈક કામ કરવા ગયા ને માઉસથી ક્યાંક બટન દબાઈ ગયું તો વચ્ચે માઉસ તો માઉસ એક બે કે ત્રણ બટન ધરાવતું નાનકડું સાધન છે ડાબા માઉસ બટનનો ઉપયોગ વારંવાર થાય છે માઉસને માઉસ પેડ પર રાખવામાં અને સરકાવવામાં આવે છે આ છે માઉસ બે બટન છે અને કહેવાય લેફ્ટ બટન અને કહેવાય રાઇટ બટન આપણે આમ પકડીએ ને તો આ આંગળી વાળાનો ઉપયોગ વારે ઘડી થાય આનો ઓછો ઉપયોગ કરીએ આપણે અને આ વચ્ચે હોય સ્ક્રોલ કહેવાય જ્યારે તમે માઉસ પેડ ઉપર માઉસને સરકાવો છો ત્યારે તમે સ્ક્રીન પર એક એરો પણ ખસકતો જોશો એક એરો આવે ને એરો તમે જેમ માઉસ ખસકાશો પેડ પર એમ એક એરો ઈ જશે આ એરોને શું કહેવાય માઉસ પોઈન્ટર માઉસ સ્ક્રીન પર ચોક્કસ સ્થળનો નિર્દેશ કરે છે અને મેનુમાંથી વિકલ્પો પસંદ કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે આથી માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહે છે પછી છે આઉટપુટ ડિવાઇસ તો આઉટપુટ ડિવાઇસ શું છે બે છે એક મોનિટર ને બીજું પ્રિન્ટર જ્યારે તમે કોમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરો છો અથવા કોમ્પ્યુટરને સૂચના આપો છો ત્યારે તમે તે જ કંઈક ટાઈપ કરો તે મોનિટરના સ્ક્રીન પર દેખાય કમ્પ્યુટરે તૈયાર કરેલો આઉટપુટ પોઈન્ટ દર્શાવે છે આથી મોનિટરને વિડિયો એટલે વિડ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહે છે મોનિટરના બે પ્રકાર છે મોનોક્રોમ મોનિટર અને કલર મોનિટર આ છે સ્ક્રીન આ મોનિટર અને અહીંયા જે એરો દેખાય છે એનું સ્વિચ છે એનું અને સેટિંગ માટેનું બટન તેમણે એમ ત્રાસવું કે સીધું કે કરવું હોય તો એ તમે આમ કરી શકો પછી છે પ્રિન્ટર તો કમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલ આઉટપુટ મોનિટર પર જોઈ શકાય છે આ આઉટપુટ પ્રિન્ટરની મદદથી કાગળ પર છાપી શકાય છે આ છાપેલી કોપીને હાર્ડ કોપી કહે છે કમ્પ્યુટરમાં સ્ટોર કરેલ કે મોનિટરના સ્ક્રીન પર દેખાતી કોપીને શું કહેવાય સોફ્ટ કોપી હવે અહીંયા દેખાય અથવા તો સ્ટોર કરેલી હોય તો એને શું કહી શકાય સોફ્ટ કોપી એને આપણે ખાલી કરી એને છાપેલી કોપી હશે તો આપણે શકીએમાં લઈ શકશું એ હાર્ડ કોપી પ્રિન્ટરના ત્રણ પ્રકાર છે એક ડોટ મેટ્રિક ઇન્જેક્ટ પ્રિન્ટર ને એક લેઝર તો ડોટ મેટ્રિક પ્રિન્ટર શબ્દો કે ચિત્રો છાપવા માટે ડોટ મેટ્રિક પ્રિન્ટરમાં સોય જેવી પિન્સ નો સમૂહ હોય છે શબ્દો કે ચિત્રો ડોટ ટપકાના સ્વરૂપમાં છપાય છે મોટા ભાગના ડોટ મેટ્રિક પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઇટમાં છાપે છે આ પછી છે ઇન્જેક્ટ પ્રિન્ટર ઇન્જેક્ટ પ્રિન્ટરના હેડ પર અસંખ્ય જેના છિદ્રો હોય છે કાગળ પર શબ્દો કે ચિત્રો છાપવા માટે આ છિદ્રોમાંથી માંથી સાહી બાર ફેંકાય છે ઇન્જેક્ટ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઇટ તેમજ રંગીન છાપકામ પણ કરી શકે છે આ છે ડોટમેટ્રિક પ્રિન્ટર આ છે ઇન્જેક્ટ પ્રિન્ટર ને આ છે લેઝર છે તો લેઝર પ્રિન્ટર લેઝર પ્રિન્ટર લેઝર કિરણોની મદદથી શબ્દો કે ચિત્રો છાપે છે સારી ગુણવત્તાવાળા છાપકામ માટે તેનો ઉપયોગ થાય છે લેઝર પ્રિન્ટર આખું પેજ એકસાથે છાપે છે પછી છે પ્રોસેસિંગ યુનિટ તો પ્રોસેસિંગ યુનિટ શું છે આ સીપીયુ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ સીપીયુ નું ફૂલ ફોર્મ શું છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને બીજા ઇલેક્ટ્રોનિક ઘટકો ધરાવે છે જેની મદદથી સીપીયુ પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસિંગ કરી આઉટપુટ તૈયાર કરે છે કમ્પ્યુટરનું સીપીયુ સિલિકોનની બનેલી એક નાની ચીપ હોય છે તે માઇક્રો પ્રોસેસર તરીકે પણ જાણીતી છે કમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ નાની ચીપ પર બેસાડેલી હોય છે સીપીયુ કમ્પ્યુટરનું મગજ કહેવાય છે અને સીપીયુને શું કહેવાય કમ્પ્યુટરનું મગજ કેમ કે પ્રોસેસિંગ બધી ક્યાં થાય આની અંદર છે ને આપણે કંઈક કામ કરીએ તો આપણે પેલી મગજ આપણને સૂચના આપે પછી આપણે કરીને કાર્ય તે કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું શું કરે નિયંત્રણ પ્રોગ્રામની મદદથી તે ઇનપુટ અને પ્રોસેસિંગ કરી શું આપે હા આઉટપુટ આપે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા અને સૂચનાઓ મળીએ શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે અને કયા યુનિટમાં કામ થશે તેનો નિર્ણય સીપીયુ કરી લે છે અને તે પ્રમાણે સીપીયુ જે તે યુનિટને સંદેશા અથવા સંકેતો મોકલે છે ડેટા પ્રોસેસ થઈ જાય એ પછી સીપીયુ માહિતી તૈયાર કરે છે અને આ માહિતી આઉટપુટ યુનિટમાં મારફત દર્શાવે છે સીપીયુના મુખ્ય સીપીયુ ના મુખ્ય ત્રણ ઘટકો એક સીયુ એલયુ ને મેમરી તો કંટ્રોલ યુનિટ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ ને મેમરી તો કંટ્રોલ યુનિટ કંટ્રોલ યુનિટ ડેટાની ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે તે ઇનપુટ મેળવે છે ઇનપુટ એ એલયુને મોકલે છે અને એ એલયુ પાસેથી પરિણામ મેળવે છે મેમરીમાં સંગ્રહાયેલા ડેટાનું નિયંત્રણ પણ કંટ્રોલ યુનિટ કરે છે એ ગણિત અને તર્કને લગતા બધા જ કામ કોણ કરે એલયુ સીયુ પ્રથમ મેમરીમાંથી માહિતી મેળવે છે અને પછી તેને કાર્ય કરવા માટે કોને મોકલી આપે એલયુને એએલયુ પ્રોસેસિંગ કરી પરિણામ મેમરીને મોકલે મેમરી સીયુ પાસેથી ડેટા મેળવે છે અને તેને સંગ્રહે સંગ્રહે છે સીયુ પછી આ ડેટા પ્રોસેસિંગ અને આઉટપુટ તૈયાર કરવા માટે એ એલયુ ને મોકલે છે આઉટપુટ મેળવી સીયુ તેને મોકલે છે હવે આપણે જોઈએ આ શું છે ઇનપુટ ડિવાઇસ ઇનપુટ ડિવાઇસમાં શું આવ્યું હા કીબોર્ડ ને માઉસ પછી એ ક્યાં ગયું પ્રોસેસિંગમાં તો એમાં શું આવે મેમરી મેમરીમાં શું આવે કંટ્રોલ યુનિટ ને એ કરે એક પછી શું આવે આઉટપુટ ડિવાઇસ આમાંથી બધી પ્રોસેસિંગ થઈને ક્યાં જાય અહીંયા તો એ શું તૈયાર થાય આઉટપુટ આઉટપુટ સેના દ્વારા મળે એક મોનિટર ને બીજું પ્રિન્ટર હવે સ્ટોરેજ યુનિટ તમે જાણો છો તેમ કોમ્પ્યુટર તેની મેમરીમાં વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરી શકે છે બધા જ પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કોમ્પ્યુટરની એમાં થાય મેમરીમાં આપણે જોયું ને પ્રાઇમરી મેમરીને સેકન્ડરી મેમરી તો પ્રાઇમરી મેમરી પ્રાઇમરી મેમરી મેઇન મેમરી તરીકે પણ જાણીતી છે કોમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી અસંખ્ય સેલ્સની બનેલી હોય છે દરેક સેલ્સમાં માહિતીનો એક અંશ હોય છે દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે જેને તે સેલનું એડ્રેસ કહેવાય છે સેલ એડ્રેસ જે તે સેલનું નિર્દેશ કરે છે સેલમાં રહેલી માહિતી અને સેલ એડ્રેસ બંને અલગ હોય છે આથી કોઈ ચોક્કસ સેલમાં તમારે માહિતી સ્ટોર કરવી હોય તો તે સેલનું એડ્રેસ અને તેમાં સ્ટોર કરવાની માહિતી આપવી અનિવાર્ય છે આજ પ્રમાણે સેલમાંથી માહિતી મેળવવા માટે સેલનું એડ્રેસ જણાવવું જરૂરી છે તો પ્રાઇમરી મેમરીના કેટલા પ્રકાર છે બે એક રેમ ને બીજી રોમ રેમ એટલે રેન્ડમ એસેસ મેમરી રેમમાં માહિતી ઇલેક્ટ્રિક પલ્સના રૂપમાં સંગ્રહાય છે આથી રેમમાં જે કાંઈ સંગ્રહાયું હોય તે બધું કમ્પ્યુટરમાં નું વીજ પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી સંગ્રહાયેલું રહે છે રેમનું કામ શું છે જ્યાં સુધી તમારું કમ્પ્યુટર ચાલુ હોય ત્યાં સુધી તેમાં એ રહે જો પાવર સપ્લાયમાં અણચળ ઉભી થઈ શક થઈ કે તમે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરો તો તમે રેમમાં રહેલી માહિતી ગુમાવશો આથી કમ્પ્યુટરની રેમે અસ્થાયી અથવા ઊભી થાય તેવી સોરી ઉડી જાય તેવી મેમરી છે રેમમાં બીડ્સના ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે બીડ્સ એ બાઇનરી એટલે ડિજિટ તે ઝીરો અથવા વન હોઈ શકે શું કહેવાય બાઈટ પછી છે રોમ રોમ તો રીડ મેમરી કોમ્પ્યુટર ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર રોમમાં સંગ્રહાય છે રોમમાં સંગ્રહ થયેલી માહિતી માત્ર વાંચી શકાય આમાં શું કરી શકાય આ શું કરે લખેલું જ છે ને રીડ ઓનલી મેમરી રોમ એટલે રીડ ઓનલી મેમરી આ ખાલી શું કરી શકે વાંચી શકે અને આ જ્યાં સુધી કમ્પ્યુટર ચાલુ હોય ત્યાં સુધી તેમાં જ્યાં સુધી પાવર હોય ત્યાં સુધી દેખાય અડચણ ઊભી થાય અથવા તો આપણે સ્વિચ બંધ કરીએ તો શું થાય આપણે માહિતીને ગુમાવી દઈએ તેને બદલી શકાતું નથી તમે કમ્પ્યુટરને સ્વિચ ઓફ કરો ત્યારે પણ આ મેમરી ઉડી જતી નથી આથી કોમ્પ્યુટરની એ સ્થાયી મેમરી છે સેકન્ડરી મેમરી સેકન્ડરી મેમરી કોમ્પ્યુટરની સેકન્ડરી મેમરી એક્સટર્નલ મેમરી તરીકે પણ ઓળખાય છે સેકન્ડરી મેમરી એટલે એક્સટર્નલ આપણે સીડી ડીવીડી યુએસબી પેન ડ્રાઈવ બધાનો ઉપયોગ અલગથી કરી શકીએ ને તમે જાણો છો તેમ અસ્થાયી મેમરી છે કમ્પ્યુટર બંધ કરતા તે ઉડી જાય છે હવે કેટલીક માહિતીનો કાયમી સંગ્રહ કરવા તેમની તમને જરૂર છે આવી માહિતીનો સંગ્રહ સેકન્ડરી મેમરીમાં થાય થાય કાયમી આપણે સંગ્રહ કરવો હોય તો સેકન્ડરી મેમરીમાં સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરેલી માહિતીને ભૂસી શકાય છે અથવા કેટલીક નવી માહિતી તેની ઉપર લખી શકાય છે સેકન્ડરી મેમરીમાં ચાર પ્રકારના સ્ટોરેજ છે એક હાર્ડ ડિસ્ક આ તમે જોઈ શકો છો આ છે હાર્ડ ડિસ્ક પછી સીડી ડીવીડી ને યુએસબી સેકન્ડરી મેમરી આપણે હવે પછીના પીરિયડમાં જોશું હવે હમણાં આપણે હવે કરીશું સ્વાધ્યાય તો નીચેના દરેક વાક્ય નીચે સૂચવેલા વિકલ્પો પૈકી જે સાચો હોય તેની સામે આપેલા વર્તુળને પેનથી પૂર્ણ કરો આપણે હવે ખાલી જગ્યા છે નીચેના ઓપ્શન આપેલા છે આપણે ટીક કરવાનું છે ઠીક છે ઓકે કોઈ કાર્ય કરવા માટે આપેલી તર્કબદ્ધ સૂચનાઓના સમૂહને શું કહેવાય ઇનપુટ પ્રોગ્રામ આઉટપુટ કે સોફ્ટવેર શું કહેવાય પ્રોગ્રામ તો આપણે કરીશું પ્રોગ્રામમાં ટીક અહીંયા લખીશું પ્રોગ્રામ પછી છે તમે જોઈ શકો અને અડકી શકો તેવા કમ્પ્યુટરના ભાગને શું કહેવાય આપણે જોઈ શકીએ ને અડકી પણ શકીએ તો એને કહેવાય હાર્ડવેર તો એ ઉપર ટીક કરશું લખશું અહીંયા હાર્ડવેર પછી છે પ્રોગ્રામ મુજબ કમ્પ્યુટર ઇનપુટ પર કાર્ય કરે તેની ખાલી જગ્યા કહે છે શું કીધું છે પ્રોગ્રામ મુજબ કાર્ય કરીને શું કહેવાય પ્રોગ્રામ મુજબ કાર્ય કરીને શું કેવાય અહીંયા લખીશું પ્રોસેસિંગ પછી છે ઇનપુટ પ્રક્રિયા કર્યા પછી જે માહિતી તૈયાર થાય તેને શું કહેવાય આપણે પેલા દાખલ કરી માહિતી પછી એમાં પ્રોસેસ થઈને માહિતી તૈયાર થઈ ગઈ તો હવે એને શું કહેવાય મોનિટર ઉપર દેખાય હા આઉટપુટ તો સી માં ટીક કરસુ અહીંયા લખસુ આઉટપુટ પછી છે હવામાનની આગાહી કરવા માટે કાલજીગ્યાનો ઉપયોગ થાય આપણી કમ્પ્યુટરના જોઈએને પ્રકાર તો એમાં હવામાનની આગાહીમાં શું આવ્યું પેલું જ કમ્પ્યુટર આવ્યું હા સુપર કમ્પ્યુટર્સ તો અહીંયા સી માં કરસુ ટીક લખસુ સુ પર કમ્પ્યુટર્સ પછી છે મોનિટર પર તમે નાની ઉભી લીધી આપણે કઈ ટાઈપ દેખાય એને શું કહેવાય કરસર તો સી ઉપર ટિક કરશું અહીંયા લખશું કરસર પછી છે ખાલી જગ્યાને ને પણ કહે છે વિડીયુ કોને કહેવાય તો મોનિટર બી લખશું મોનિટર પછી છે ખાલી જગ્યા પછી છે ખાલી છે ને કમ્પ્યુટર નું મગજ કહેવાય કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય પ્રોસેસ ક્યાં થાય બધી હા સીપીયુમાં તો સીપીયુ માં ટીક કરશું અહીંયા લખશું સીપીયુ પછી છે ખાલી જગ્યા અસ્થાયી મેમરી છે મેમરી બે જણાવીને એક રેમ ને લખશું રેમ પછી છે ખાલી જયારે અંક છે તો શું આવશે બીટ એ ઉપર ટીક કરશું ને લખશું બીટ આઠ વીસ ના સમૂહ શું કહેવાય આપણે જોયું જીરો જીરો થી વન હોય સમૂહ ઓકે તો હવે આપણી આ બાર ખાલી જગ્યા તમને ટેક્સ્ટબુકમાં ફિલ કરવાની છે ને કોમ્પ્યુટરની નવી નોટબુક બનાવી એમાં પહેલા ચેપ્ટરનું નામ લખવાનું છે ને પછી ઉપર ચેપ્ટર વન કરી લખવાનું કોમ્પ્યુટર પરિચય પછી અસ્વાધ્યાય લખી ને ખાલી જગ્યા લખવાની છે ધન્યવાદ